ચાલીગ્રા ધોરણ 12 ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 21 સ્વાધ્યાયનો 6.8મો દાખલો આપણે કરવાનો છે. સ્વાધ્યાયનો 6.8 રકમ કઈક આવી છે. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં ક્યાં કીધું છે? એક પરિપથમાં પોઈન્ટ કેટલા કીધા છે? એક સેકન્ડમાં. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયર થી 0.1 એમ્પિયર નો ઘટાડો થાય છે. તમે સમય આવ્યો, સમયનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. પ્રવાહનો ફેરફાર આવ્યો છે 5 એમ્પિયર થી, એટલે I1 શરૂઆતમાં 5 એમ્પિયર હતો, એ ઘટીને I2 0.0 એમ્પિયર છે. ટૂંકમાં એ 0 એમ્પિયર થાય છે. 5 એમ્પિયર થી 0 એમ્પિયર થાય છે. 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય છે. આને કારણે આ જે પ્રવાહમાં ફેરફાર થયો એને કારણે 200 વોલ્ટનો EMF પ્રેરિત થાય છે. આને કારણે કેટલા વોલ્ટનો બેટા? 200 વોલ્ટનો EMF પ્રેરિત થાય છે. એક બે ને 200 વોલ્ટનો. તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. EMF પ્રેરિત થાય છે. તો આ ઘટનામાં, આ પરિપથમાં આત્મપ્રેરકત્વનો અંદાજ જણાવો. આત્મપ્રેરકત્વનો અંદાજ જણાવો, L શોધો. આ દાખલો ખરેખર મારે કરાવવાનો જ ન હોય તમને. ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ, I1 બરાબર 5 એમ્પિયર, I2 બરાબર 0 એમ્પિયર, એપ્સિલન બરાબર 200 વોલ્ટ, અને L બરાબર શોધવાનું કીધું છે. આત્મપ્રેરકત્વ કઈ કરવાનું નહીં, સૂત્ર આપણું પ્રેરિત EMF. તો પ્રેરિત EMF ને આપણે શું કહેતા? એપ્સાયલોન. એપ્સાયલોન કોને બેટા? પ્રેરિત EMF ને શું કહેવાશે? એપ્સાયલોન. તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ L dl, અથવા ફેરફાર છે તો ડેલ્ટા I બાય ડેલ્ટા T. L ને શોધવાનો કરતા બનાવો, L શોધવાનો છે. કોને સુધારો કરતા બનાવો? L ને. તો L ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલો ડેલ્ટા I બાય ડેલ્ટા T કેવું? માઇનસ માઇનસ એપ્સાઇલો છેદમાં ડેલ્ટા I. ડેલ્ટા I એટલે શું આવશે બેટા? I2 માઇનસ I1 છેદમાં ડેલ્ટા T. તો માઇનસ એપ્સાઇલો એટલે માઇનસ કેટલા? 200 છેદમાં I2 માઇનસ I1. I2 કેટલા છે? 0, અને આ કેટલા છે? 5. 0માંથી 5 જાય તો માઇનસ 5 ના છેદમાં 1. 1 કે 0.1 છે? 0.1 છે. 0.1. તો 200, 0 0 11, 5 24 એટલે 4, 5 24 એટલે 4, ને આ 0.0 જાય એટલે 4 આવશે. 4 આવી ગયું. તો L બરાબર 4 એકમ, L બરાબર 4 હેનરી. અને 90 એમ શીખીશ તમારો સ્વાધ્યાયનો 6.8. ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ. I1 I2 તમને આપેલા છે, 5 અને 0. એપ્સિલન આપ્યા છે 200 વોલ્ટ. L આત્મપ્રેરકત્વ શોધવાનો છે. સૂત્ર મૂકો, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ L ડેલ્ટા I બાય ડેલ્ટા ટી. પ્રવાહમાં થતો ફેરફાર, છેદમાં સમયમાં થતો ફેરફાર, બરાબર. તો L ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બેટા? L ઇઝ ઇક્વલ ટુ, L ઇઝ ઇક્વલ ટુ L ઇઝ ઇક્વલ ટુ માઇનસ એપ્સિલન ડેલ્ટા I બાય ડેલ્ટા I બાય ડેલ્ટા T. કિંમત મૂકી આવી બીજું I2 માઇનસ I1 બાય ડેલ્ટા T. તો માઇનસ 200 બસ આ કિંમત મૂકી તો 4 હેનરી આવી ગયો, બરાબર. આ થઈ ગયો તમારો સ્વાધ્યાયમાં 6.8.